नमस्कार विद्यार्थी मित्रों, आपणे पहलो विडियो लेक्चर पूरो कर्यो, हवे बीजा विडियो लेक्चर नो आपणे शुरुआत करिए। ए पहला जे पण पहला विडियो लेक्चर में अभ्यास कर्यो तो ए थोड़ू याद करी लईए। आपणे पहला विडियो लेक्चर नी अंदर बे शब्दों नी चर्चा करी थी, एक एक विधेय अने अनेक एक विधेय। आ बे शब्दों ना अर्थ में तमने समझाया था, बाकी विधेय नी चर्चा बीजी करी थी आपणे, पण टूंकमा 12मा धोरणमा जे आपणे टॉपिक नी शरूआत थई छे एमां आपणे एक एक अने अनेक एक नी चर्चा करी, बंने ना एक एक उदाहरण आप्या। આજે ફરી વખત એ ટોપિક ની અંદર બીજા ઉદાહરણ આપું છું, એટલે તમને માત્ર એક ઉદાહરણ માં હજુ કદાચ સમજણ ન પડ્યું હોય તો બીજા હજુ ઉદાહરણ આપું તમને, એટલે હજુ વધારે ખ્યાલ આવે। પહેલા હું એક એક નું ઉદાહરણ આપું છું અને પછી અનેક એક નું ઉદાહરણ આપું છું, ધ્યાનથી સમજજો બરાબર। જોઈએ, ચાલો। એફ વિધેય છે એન થી એન નું, एफ एक्स बराबर टू एक्स। आपणुं एक विधेय छे, एक एक विधेय नुं उदाहरण आपुं छुं तमने। आपणे गई काले बे रीत चर्चा करी थी, ए ज बन्ने रीत फरीवार समजावुं छुं, ध्यानथी समजजो। एमां रीत नंबर एक, पहला आपणे सीधी किंमतो मूकीने चर्चा करीए छीए। एक्स नी किंमत प्रदेशमांथी मूकीए, प्रदेश आपणो एन छे, एन नी शरूआत एक थी थाय। F1 x ની જગ્યાએ 1 મૂકવામાં, 2 1 2, x ની જગ્યાએ 2 મૂકો, x ની જગ્યાએ 3 મૂકો, ડેશ ડેશ ડેશ। તમે જુઓ અહીંયા ધ્યાનથી, ભિન્ન કિંમતો લીધી, ભિન્ન જવાબો આવ્યા। હવે જે આગળના વિડિયો લેક્ચરમાં જે શીખ્યા હતા એમાં એક સ્ટેપ ઉમેરું છું। जो जो फरजियात लखू पड़े आ रीत नी अंदर, एवरी एक्स वन एक्स टू बिलोंग्स टू एन, डोमेन ऑफ एफ, प्रदेश था प्रदेश सरकार जितना आपने अहीं क्लियर करी छे। एक्स वन इज नॉट इक्वल टू एक्स टू, आमांथी गमे ते एकने एक्स वन कही दो, गमे ते एकने एक्स टू कही दो। धारो के मैं आने एक्स वन कीधु तो आने एक्स टू, बंने किंमतो भिन्न छे के नहीं? x1 is not equal to x2 implies बन्ने ना जवाब पण केवा मळे छे, भिन्न। तो fx1 is not equal to fx2, એટલે તમને અહીંયા આગળ x1 is not equal to x2 લીધા તો fx1 is not equal to શું મળ્યું તમને? fx2, બરાબર। એટલે માટે એક એક વિધેય છે, આ તમારી પહેલી રીત। બોલો સમજણ પડી અહીંયા આગળ? ઓકે, રીત નંબર 2, બીજી રીત, બીજી રીત સમજાવું એ પહેલા થોડુંક 11 સાયન્સ નું એક વાક્ય યાદ કરાવી દઉં। આપણે 11 સાયન્સ માં એક વાક્ય શીખવાડ્યું હતું ગાણિતિક તર્ક માં, સમાનાર્થી પ્રેરણ, યાદ કરાવો। P implies Q આપેલું હોય તો આનું સમાનાર્થી પ્રેરણ શું થાય? Q નિષેધ Q implies નિષેધ P, P implies Q નું સમાનાર્થી પ્રેરણ થાય નિષેધ Q implies નિષેધ P। જોજો આનો ઉપયોગ કરું છું, આને હું P implies Q કહી દઉં, આને અને P implies Q। તો આ મારી પાસે જે આવશે અહીં આગળ આખું વિધાન, એટલે આ P implies Q, અને શું કહી દઉં? P implies Q। તો હવે સમાનાર્થી પ્રેરણના વિધાનનો ઉપયોગ કરી હું આ સાબિત કરીશ, જોજો। નિષેધ Q implies નિષેધ P, ધ્યાનથી સમજજો, પછી બાજુ ફરી એકવાર ચર્ચા કરીએ। એવરી x1 x2 belongs to n, domain of f,
fx1 equal to fx2. જો અહીંયા શું લીધું તો x1 is not equal to x2, તો આપણે સાબિત કર્યું fx1 is not equal to fx2, રાઈટ? એ આપણે x સાબિત કરી દીધું. હવે અહીંયા આગળ શું એનાથી ઊંધું આવ્યું, જો આ આવ્યું, આ p implies q, તો આ જો આ નિષેધ q આવ્યું. ચલો fx1 equal to fx2, તો fx1 શું થશે, આમાં x ની જગ્યાએ x1 મૂકો, 2x1, અહીંયા શું થશે, 2x2, x ની જગ્યાએ x2 મૂક્યા, 2 કેન્સલ, એટલે x1 બરાબર શું આવી ગયું, x2. જો તમે સરખા લીધા તો જવાબ પણ કેવો આવ્યો, સરખો. એટલે તમે અહીંયા આગળ જો પહેલી મેથડ કિંમત વાળી આવી અને બીજી મેથડ, આ જે પહેલી મેથડ છે એના સમાનાર્થી પ્રેરણનો ઉપયોગ કરીને આપણે બીજી મેથડ કરી. લઈ લખવાનું માટે એક એક વિધેય છે, એટલે કોઈ પણ દાખલો હોય એ આપણે આ બંને રીતે ગણવા પ્રયત્ન કરીશું. દરેક દાખલા બંને મેથડે થાય એ જરૂરી નથી, પણ આપણે પ્રયત્ન કરીશું. જ્યાં આગળ બીજી કે કોઈ એક જ મેથડે દાખલો થતો હશે ત્યાં હું તમને સમજાવીશ કે આ દાખલો કેમ એક જ મેથડે થાય છે, બીજી મેથડે કેમ થતો નથી, એ આપણે સમજો પ્રયત્ન કરીશું. આપણે બોલો ક્લિયર અહીં સુધી પડી ગઈ સમજણ? ઓકે, હવે અનેક એક નું ઉદાહરણ આપો. એક એક વિધેયનું આપણે ઉદાહરણ જોયું, હવે અનેક એક વિધેયનું એક ઉદાહરણ સમજાવો. જોજો, f વિધેય છે r થી r પ્લસ યોગ 0, r થી r પ્લસ યોગ 0, fx બરાબર માનાંક x. ચલો x ની કિંમત r માંથી મૂકી, r એટલે ગમે તે કિંમત મૂકાય, ધન વાસ્તવિક સંખ્યા છે, પૂર્ણાંક અપૂર્ણાંક સમય અસમય કોઈ પણ. ચલો x ની જગ્યાએ મેં મૂક્યા 1/2, તો માનાંકમાં લખી 1/2, જવાબ 1/2 જ આવવાનો. ચલો f ની કિંમત મૂકી મેં -1/2, માનાંકમાં -1/2, જવાબ 1/2 જ આવવાનો. x ની કિંમત લઈએ આપણે ચલો √3, તો માનાંકમાં √3, તો જવાબ √3 જ આવવાનો. x ની જગ્યાએ -√3 લઈએ, માનાંકમાં -√3, જવાબ √3 જ આવવાનો છે તમારી પાસે. જો ધ્યાનથી, બે ભિન્ન કિંમત પણ જવાબ એક સરખો, બે ભિન્ન કિંમત જવાબ એક સરખો. આગળના દાખલામાં શું થતું હતું, બે ભિન્ન કિંમત બે અલગ અલગ જવાબ મળતા, જ્યારે અહીં એવું નથી. જુઓ, બે જુદી જુદી કિંમત લીધી પણ જવાબ એક સરખા જ આવે. તો અહીં આગળ વાક્ય શું લખવાનું, આ વાક્ય તો ફિક્સ જ છે, એવરી x1 x2 બિલોંગ્સ ટુ r, x1 is not equal to x2. જો x1 અને x1 કહેતો અને x2 કહેતો, તો x1 is not equal to x2, એવું અહીંયા પણ થઈ શકે, પણ એ બંનેના જવાબ કેવા મળે છે તમને, સરખા. એટલે implies fx1 equal to fx2. એક એક માં શું હતું કે x1 is not equal to x2, તો implies fx1 is not equal to fx2 આવતું હતું ને. જ્યારે અહીંયા આગળ શું આવે છે, x1 is not equal to x2, તો implies fx1 equal to fx2 આવ્યું. એટલે અહીંયા આગળ જુઓ ઊંધું આવ્યું, જો આ રહ્યું, એટલે કિંમતો જુદી જુદી લો પણ જવાબ કેવા મળે તમને, સરખા. માટે કયું વિધેય છે, અનેક એક વિધેય છે. પડી સમજણ? આ રીત નંબર એ. હવે અથવા કરીને બીજી રીત સમજાવું, એવરી x1 x2 બિલોંગ્સ ટુ r, fx1 ઇક્વલ ટુ fx2. પડી સમજણ? x1 x2 બિલોંગ્સ ટુ r, fx1 ઇક્વલ ટુ fx2, સમાનાધી પ્રેરણની રીતનો ઉપયોગ કરીએ છીએ આપણે. ચલો fx1 બરાબર શું થશે અહીંયા આગળ, તો કે સાહેબ માનાંકમાં x1, અહીંયા શું થશે માનાંકમાં x2, માનાંક કાઢો એટલે બે શક્યતા આવે, તો કે સાહેબ x1 બરાબર x2 એક આ શક્યતા છે, અથવા x1 ઇક્વલ ટુ -x2 પણ લખી શકાય, અથવા
माइनस एक्स वन बराबर एक्स टू लखी शकाय। तो अहीं बीजा कोकने प्रश्न हता एक साहेब माइनस एक्स वन बराबर माइनस एक्स टू ना लखाय, लखाय ने पण आ बने सरखा थई जाय એટલે લખવાનો કોઈ મતલબ રહેતો નથી। એટલે આપણી પાસે અહીંયા જો આને કેમ અનેક એક કેમ કહેવાય, જો અહીંયા આગળ x1 = x2 આવી ગયા તમે સરખા લીધા સરખાયા, પણ જો આ બે શક્યતાઓ એટલે કોઈ પણ વિધાન સત્ય ક્યારે થાય ત્યારે તમામ શક્યતાઓમાં સાચું હોય ત્યારે, જે વસ્તુ અહીં શક્ય નથી એટલા માટે આ કયું થઈ ગયું અનેક એક વિધેય છે। કિંમતો તમે સરખી લીધી પણ સામે x1 = x2 આપણને મળ્યા નહીં, એટલા માટે આપણે આને કયું વિધેય કીધું અનેક એક વિધેય કીધું। બોલો પડી ગઈ સમજણી? બીજો એક ઉદાહરણ જોઈએ જો f r થી z fx બરાબર ચોરસ કૌંસ x। આપણા 11માં ચોરસ કૌંસ બે રીતે આવતા હતા, પહેલી મેથડ ચોરસ કૌંસ એટલે શું કહેવાય સંવૃત અંતરાલ, પણ આપણે સંવૃત અંતરાલ અહીં નથી લેવાનું। fx બરાબર ચોરસ કૌંસ નો અર્થ આપણે બીજો પણ કર્યો તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, અંગ્રેજીમાં શું કહેવાય એને ફ્લોર ફંક્શન, શું કહીશું આપણે એને ફ્લોર ફંક્શન જોઈએ। ચલો આ કિંમત મૂકીને પહેલી રીત, પહેલી રીતમાં આપણે હંમેશા કિંમત મૂકવાનો આગ્રહ રાખીશું। ચલો x ની કિંમત r માંથી લઈએ ગમે તે લો, ચલો x ની કિંમત ધારો કે મેં લીધી 1.2 ચોરસ કૌંસમાં 1.2। હવે આનો અર્થ શું થયો આપણે 11માં સમજાવેલો છે, ફરી એકવાર યાદ કરાવી દઈએ, આ આપણી સંખ્યા રેખા આ 1 અને 2 1.2 અહીંયા આગળ આવશે, તો 1.2 થી નાની નાની પૂર્ણાંક કિંમતો કઈ આવે, પૂર્ણાંક કિંમતો 1 0 માઈનસ 1 ડેશ 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 આવ્યા પાછું। હવે આમ જાવ એટલે નાની થાય, આ નાની પૂર્ણાંક કિંમતો જે છે એમાં સૌથી મોટું કોણ એકડો, કારણ કે આમ જાવ છો તો નાની સંખ્યા થાય છે એટલે સૌથી મોટી કોણ આવે એક, એટલે આપણો અહીં જોઈએ હેડિંગ છે જો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય બરાબર। અને ટૂંકમાં આપણે 11 સાયન્સમાં શું સમજાવેલું છે કે ભાઈ એક અને બે ની વચ્ચે તમે કોઈ પણ કિંમત લો એટલે તમારે ડાબી બાજુની પૂર્ણાંક સંખ્યા લખી નાખવાની, એટલે આપણો જવાબ અહીં આગળ 1.2 લઈએ તો પણ એક આવશે, હું 1.7 લઉં 1.7 તો પણ જવાબ શું આવશે એક આવશે, 1.9 લઉં તો પણ મારી પાસે જવાબ શું આવશે એક આવશે। આવી રીતે હજુ બીજું એકાદ કિંમત લઈએ, ચલો ઋણ કિંમતો લઈએ, આપણે ઋણમાં જવા દઈએ, ચલો ધારો કે મેં લીધું માઇનસ 0.8 માઇનસ 0.8 તો માઇનસ 0.8 ક્યાં આવે અહીંયા આગળ 0 અને માઇનસ 1 ની વચ્ચે, ઓકે તો તેની ડાબી બાજુની પૂર્ણાંક કિંમત કઈ છે માઇનસ 1, એટલે તમારો જવાબ શું આવ્યો માઇનસ 1। એટલે મારો કહેવાનો મતલબ શું છે આખો ચોરસ કૌંસ આવે એટલે તમારે ડાબી બાજુની પૂર્ણાંક કિંમત લઈ લેવા, પછી f માઇનસ 0.5 લઈએ માઇનસ 0.5 એટલે જવાબ કેટલો આવ્યો તમારી પાસે માઇનસ 1 જો આવ્યો। ભિન્ન કિંમતો પણ જવાબ એક સરખો, ભિન્ન કિંમતો જવાબ એક સરખો, એટલે અહીંયા કયું વાક્ય લખવાનું એવરી x1 x2 બિલોંગ્સ ટુ r, કિંમતો તમે ભિન્ન લો છો પરંતુ જવાબ તમને કેવા મળે છે સરખા, કિંમતો ભિન્ન જવાબ સરખા, માટે કયું વિધેય છે તમારી પાસે અનેક એક વિધેય, કયું વિધેય આવ્યું આ અનેક એક વિધેય, પડી ગઈ સમજણ। હવે આની અંદર બીજી રીત શક્ય બનશે નહીં, ખબર કેવી રીતે પડે સાહેબ આમાં બીજી રીત નહીં થાય, તમે કઈ રીતે ચલો આપણે ગણવા પ્રયત્ન કરીએ એટલે આપણને ખબર પડી જાય, ધારો કે હું બીજી રીત કરવા પ્રયત્ન કરું, ચાલો એવરી x1 x2 belongs to r fx1 equal to fx2 અહીંયા x1 અહીંયા x2, હવે આનો જવાબ મારે કેવી રીતે લખવો, તો અહીંયા આગળ આવી રીતે અમુક દાખલા એવા આવશે કે જેમાં તમને કોઈ એક રીત અઘરી પડે અને એ દાખલો માત્ર એક જ રીતે થતો તો ત્યારે આપણે બીજી રીત આપણે કરવા પ્રયત્ન કરવાનો નહીં, જે આપણને સહેલી પડે
એ આપણે પ્રયત્ન કરીશું. બોલો, પડી ગઈ સમજણ અહીંયા આગળ? ખ્યાલ આવી ગયો? લા તમારો અનેક એક. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. એફ એન યોગ ઝીરો થી એન યોગ ઝીરો એફ એક્સ બરાબર એક્સ માઇનસ થ્રી ચોરસ કૌંસમાં એક્સ અપોન થ્રી. હમણાં જ આપણે ચોરસ કૌંસ વાળું ઉદાહરણ સમજ્યું છે, ફરી એક વાર જોજો અહીંયા. ચલો, એક્સ ની કિંમત ક્યાંથી મૂકવાની? એન યોગ ઝીરો, એન ની શરૂઆત એક થી થાય પણ ઝીરો લેવાનું કીધો છે તમને અહીંયા. ઓકે, ચલો તો પહેલા ઝીરો જ મૂકીએ ને આપણે. એફ ઝીરો, એક્સ ની જગ્યાએ ઝીરો મૂકો. ઝીરો ત્રણ, ઝીરો ભાગ્યા ત્રણ. પહેલા આપણે આનો જવાબ શોધીશું. ચલો, ઝીરો ભાગ્યા ત્રણ એટલે કેટલા થાય? ઝીરો. ઝીરો ભાગ્યા કોઈ પણ સંખ્યા કરો, જવાબ ઝીરો આવે, રાઈટ? એટલે અહીંયા આગળ ઝીરો ઓછા ત્રણ કૌંસમાં ઝીરો, અને પાછા ઝીરો ગુણ્યા કોઈ પણ સંખ્યા, જવાબ ઝીરો જ આવવાનો. એટલે ઝીરો ઓછા ઝીરો બરાબર ઝીરો. એટલે ઝીરો નો જવાબ તમારી પાસે કેટલો આવ્યો? ઝીરો. ઓકે, ચલો એક લઈએ. ધ્યાન રાખજો, માત્ર ધન પૂર્ણાંક જ લેવાના છે, ઝીરો અને ધન પૂર્ણાંક, આમાં આર નથી એટલે ધન સંખ્યા જ આવશે. ચલો, એક્સ ની જગ્યાએ એકડો મૂકો. વન માઇનસ થ્રી વન અપોન થ્રી, વન માઇનસ થ્રી. હવે તમે એક ભાગ્યા ત્રણ કરો. હવે એક ભાગ્યા ત્રણ એટલે આશરે જવાબ કેટલો આવે? 0.33 જેવો જવાબ આવે. હવે આ ચોરસ કૌંસ નો અર્થ સમજીએ. 0.33 એટલે કોની કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. કોની કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. 0.33 અહીંયા આવી ગયા તમારી પાસે. ઓકે, તો આપણે ચોરસ કૌંસમાં શું કીધું હતું? ડાબી બાજુની પૂર્ણાંક કિંમત લેવાની. એટલે આ ચોરસ કૌંસનો જવાબ જે 0.33 હતો એનો જવાબ શું થઈ જશે? 0. એટલે અહીં 0 આવી ગયો. 1 ઓછા 0 જવાબ કેટલો આવ્યો? 1. ફરી વાર 2 મૂકો. x ની જગ્યાએ 2 ઓછા 3 કૌંસમાં 2 ભાગ્યા 3. 2 ઓછા 3. ફરી વાર ચેક કરીએ. ચલો, 2 ભાગ્યા 3 કરો તો કેટલા આવશે? આશરે ગણીએ તો 0.67 જેવું આવે. 66 કે 67 જે હોય તે, બરાબર. 0.67 પાછા 0 અને 1 ની વચ્ચે જ આવવાનું. એટલે પાછો આનો જવાબ કેટલો થવાનો? 0. એટલે તમારી પાસે 2 માઇનસ 0 એટલે જવાબ કેટલો આવ્યો? 2. એટલે એફ 2 નો જવાબ તમારી પાસે કેટલો આવ્યો? 2. ફરી વાર એફ 3 3 મૂકો. 3 ઓછા 3 3 ભાગ્યા 3. આપણે એક્સ ની જગ્યાએ 3 મૂક્યા. 3 આ એમના એમ આ એમના એમ, એક્સ ની જગ્યાએ 3 છે, રાઈટ? ચલો, 3 3 ઉડી ગયા. 3 ઓછા 3 ચોરસ કૌંસમાં 1. હવે આટલા માટે મેં તમને આગળ મેં જે ઉદાહરણ સમજાવ્યું ને એમાં બધી મેં અપૂર્ણાંક કિંમતો લીધી હતી, પૂર્ણાંક નહોતી સમજાય, એ આ ઉદાહરણ માટે મેં બાકી રાખી. તો જુઓ અહીંયા, એટલે ચોરસ કૌંસમાં જયારે પૂર્ણાંક કિંમત આવે તો ત્યારે જવાબ શું લેવાનો? એનો એજ, જે સંખ્યા હોય એ જ તમારો જવાબ, કારણ કે આપણે એ મહત્તમ પૂર્ણાંક એ જ છે. એટલે અહીંયા આગળ 3 ઓછા 3 અને 1 નો જવાબ એક જ આવવાનો છે. 3 ઓછા 3 જવાબ શું થઈ ગયો? 0. એટલે તમારી પાસે અહીં જુઓ, એક્સ ની કિંમત 0 લીધી ત્યારે જવાબ 0 આવ્યો, એક્સ ની કિંમત 3 લીધી ત્યારે પણ જવાબ શું આવ્યો? 0. એટલે બે ભિન્ન કિંમતો લીધી પણ એ બંનેમાં જવાબ કેવા આવે છે તમારી પાસે? સરખા. એટલે આ કયું વિધેય થયું? અનેક એક. તો લખીએ વાક્ય છેલ્લે. એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એન યોગ ઝીરો. ચોપટ કરીશું અહીં ડોમેન ઓફ એફ, કારણ કે બંને સરખા છે, બરોબર. એક્સ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ટુ. જુઓ, એક્સ વન એટલે ઝીરો, એક્સ ટુ એટલે થ્રી, બંને કિંમતો ભિન્ન થઈ પણ બંનેના જવાબ કેવા આવ્યા તમારી પાસે? સરખા. એટલે એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ. કિંમતો ભિન્ન લીધી પણ જવાબ સરખા આવ્યા, માટે આને કયું વિધેય કહેવાય? અને એક વિધેય છે. બોલો, પડી સમજણ? લા તમારી પાસે કયું વિધેય થાય?